બાળ મિત્રો નમસ્કાર આપણે આજે જોઈશું આગળ પહેલો પાઠ કમ્પ્લીટ કર્યો ને બધાએ હં ના કર્યો હોય તો કરી નાખજો બરાબર પહેલાં પાઠના દરેક સવાલના જવાબ વ્યવસ્થિત હસ્યામાં લખીને કમ્પ્લીટ કરવાના છે હવે આગળ આપણે પાઠ બેમાં જઈએ ગિનતી શબ્દ તો તમે સાંભળેલો છે ગિનતી હિન્દીમાં ગિનતી કહેવાય આપણે ઘડિયા ગુજરાતીમાં કહીએ છીએ એકથી વીસ ગિનતી તમે ધોરણ ચારમાં શીખી ગયા હિન્દીમાં અંક અને શબ્દમાં બરાબર ને પણ આપણે ફરી પુનરાવર્તન કરવાનું છે એટલે એકથી ચાર એક કેવી રીતના લખાય બે કેવી રીતના લખાય એ અંકમાં તમે જોઈ શકો છો અને શબ્દમાં પણ જોઈ શકો છો આપણા પાન નંબર નવ ઉપર આપેલું છે એક દો તીન ચાર પાંચ પાંચની ઉપર રકાર અને બિંદી છે અને આપણે ગુજરાતીમાં અનુસ્વાર કહીએ છીએ તો એ રીતના જ પાંચ લખાય સમજ પડી ને પાંચ આ રીતના લખવાના છે પાંચ છ તો છ છ ની જોડે પણ તમારે બે ટપકા કરીને કરવાનું છે છ સાત આઠ નવ અને કાનો બે માત્રા નવ દસ આ રીતના એક ગિનતી પૂરી થાય એટલે તમારે એક શબ્દ બે વાર લખીને હાસ્યથી અળીને લખવાનું બરાબર હાસ્યથી અળીને લખાઈ જશે એક શબ્દ બે વાર પછી તમારે લીટી દોરવાની લીટી દોરીને બાજુમાં જગ્યા હોય તો બાજુના પેજ પર લખવાનું નહિ તો પછી બીજા પેજ પર લખવાનું શું લખવાનું છે ગ્યાર યને જોડવાનો છે ગ્યાર ઉચ્ચાર શું થાય ગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સત્ર અઠાર ઉન્નીસ ન અડધો ને ન આખો ઉન્નીસ બીસ આ શબ્દના ઉચ્ચાર લખતી વખતે કમ્પ્લીટલી ધ્યાનમાં રાખવાનું કે ક શબ્દ કઈ રીતના લખાય છે ચૌદમાં પણ જુઓ ચને કાનો અને બે માત્ર છે પંદરમાં પણ જુઓ ન અડધો દને જોડવાનો છે ને નીચે ચીરવાનો છે બરાબર સોલ સત્ર સત્રહમાં પણ ત્ર ત્રિશુલનો ત્ર પાડવાનો છે બરાબર આ રીતના એકથી થી વીસ આપણે એક શબ્દ બે વાર અંકમાં પણ બે વાર અને આ રીતના આપણું પુનરાવર્તન ધોરણ ચારનું પુનરાવર્તન અહીંયા આગળ પૂરું થાય છે આગળ હવે આપણે પાંચમાં ત્રણમાં શું શીખવાનું છે એકવીસ થી પચાસ બરાબર ને એકવીસ થી પચાસ ગુજરાતીમાં હું બોલું છું પણ હવે હિન્દીમાં તમને સમજાવું છું જો પાંચ નંબર પાન નંબર દસ ઉપર એમાં તમે ધ્યાનથી જોજો તો એકવીસ કને ક જોડવાનો છે ઇસ ઈ ઈમલિકા ઈ લખવાનો છે ઇક્કીસ બાવીસ તેઈસ હવે બીજા શબ્દમાં બાવીસમાં માં જો ઈની પર રકાર છે એ ઈકાય છે બરાબર તો એકવીસ માં ઈ પછી બાવીસ તેઈસ ચોવીસ બ લખવાનો છે ચોવીસ તો ચને કાનો ને બે માત્ર છે ચોવીસ પચીસ ચ ને છ જોડવાનો છે પચીસ છબ્બીસ છ ને છ છે અને એની જોડે બ છે બને બ જોડવાનો છબ્બીસ સતાઈસ આમાં તની આગળ સેજ લીટી કરવાની છે તને દેખાવો જોઈએ સતાઈસ અઠાઇસ ઠ ને છ જોડેલો જોઈએ રસોઈ છે બરાબર સોરી દીર્ઘય છે ઈ ની ઉપર રકાર છે અઠાઇસ ઉન્તીસ અહીંયા કાઢી ન ને નથી જોડવાનો ઉન્તીસ ઉન ત્રીસ બરાબર ઉન્તીસ અને ત્રીસ આ રીતના એકવીસ થી ત્રીસ શબ્દ પણ તમારે અંકમાં અને શબ્દમાં એક શબ્દ બે વાર લખવાનો છે લીટી છોડવાની દરેકમાં લીટી તો છોડવાની જ એક શબ્દ બે વાર લખ્યા પછી બરાબર ને પછી આવશે એકત્રીસ એકત્રીસ એમાં ક ને ક જોડવાનો નથી એકત્રીસ એકત્રીસ બતીસ અહીંયા તને આગળ લીટી કરવાની બત્રીસ તેતીસ તને બે માત્રા છે નનુસ્વાર પણ છે તે ચોતીસ પૈતીસ આ બધામાં કાનોની સાથે માત્રની સાથે અનુસ્વાર છે તે ધ્યાનથી જોજો અને એ પ્રમાણેનું લખવાનું છે બરાબર પછી આવશે જુઓ દેખાય છે છતી ચાલીસ નથી લખવાનું શું લખવાનું છે ઉલિસ અને છેલ્લે ચાલીસ લખવાનું છે એકતીસ થી ચાલીસ પણ એક શબ્દ બે વાર લખવાનો છે લખે જાય એટલે લીટી દોરવાની છે ને પછી બાજુમાં નવો કોઠો લખવાનો છે કયો લખવાનો છે નવો કોઠો એકતાલીસ એકતાલીસ બયાલીસ તૈતાલીસ અનુસ્વાર છે તેતાલીસ ચવાલીસ ચવલીસ નથી બોલવાનું શું છે ચવાલીસ અને કાનો એકલો જ છે ચવાલીસ પૈતાલીસ પૈતાલીસ છિયાલીસ છેતાલીસ નથી લખવાનું સમજ પડી છિયાસતાલીસ સને બે માત્રા છે સૈતાલીસ અડતાલીસ ઊંચાસ ને પચાસ આ રીતના આપણે એકથી પચાસની ગિનતી તમારે એક અઠવાડિયામાં લખવાની છે રોજ તમે બે બે ઘડિયાળ લખશો તો પણ લખાય જશે એક શબ્દ બે વાર લખવાનો છે ધ્યાનથી લખવાનું છે અક્ષર બરાબર કાઢવાના છે એના ઉચ્ચાર બરાબર લખવાના છે તો આ પ્રમાણે તમારે એક થી પચાસ કમ્પ્લીટ લખાઈ જવું જોઈએ આ લખાઈ ગયા પછી હું તમને હવે ચોપડીમાં બતાવું છું કે અભ્યાસ આવશે અભ્યાસમાં શું છે કે તમારે કાચ બો દોરવાનો છે પણ એ ચોપડીમાં કરવાનું છે ચોપડીમાં શા માટે કરવાનું છે કે અંદર અંક આપેલા છે એને જોડીને ચિત્ર બનાવવાનું છે એ કાચબાનું ચિત્ર છે એટલે કછુઆ હિન્દીમાં એને શું કહેવાય કછુઆ કછુઆનું ચિત્ર ડ્રો તમારે ચોપડીમાં કરવાનું છે ચોપડી હમણાં જ્યાં હોય તો વાંધો નહીં જ્યારે પણ તમારી પાસે ચોપડી આવે ત્યારે તમારે એ ચિત્ર ડ્રો કરવાનું સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન એક આપેલો છે પ્રશ્ન એકમાં અંકો મેં લીખીએ એટલે કે તમને શબ્દ આપેલા છે શબ્દ આપેલા છે એને તમારે હિન્દીમાં અંક લખવાના છે કયા કયા અંક છે બાવીસ ઉત્રીસ અડતાલીસ ચવાલીસ સૈતીસ પચીસ એકતીસ પચાસ છિલીસ અઠાઇસ બયાલીસ આ પ્રશ્ન એકમાં આપેલું છે સ્વાધ્યાયમાં એ તમારે નોટ લખવાનું છે એક શબ્દ બે વાર સમજ પડી ને એક શબ્દ બે વાર તમારે લખવાનો છે સ્વાધ્યાયમાં પછી આપણે આગળ જઈએ પ્રશ્ન બીજો આપેલો છે પ્રશ્ન બે માં પણ જોડકા જોડવાના છે પણ જોડકામાં તમારે પેન્સિલથી જોડવાના નથી એમાં તમારે ખાનામાં પેન્સિલથી અક્ષર લખવાના છે કયું છે ખાનું અમાં જુઓ અમાં જુઓ તમને ખાના આપેલા છે બાજુમાં બરાબર ને આ રીતના ખાના આપેલા છે ને તો એ ખાનામાં તમારે જે શબ્દ સાચો છે શબ્દમાં અંકની જોડે જે શબ્દ આવે એ શબ્દનો મૂળાક્ષર તમારે ખાનામાં લખવાનો છે તમને આપેલું છે કે અમાં એકતાલીસ તો બની અંદર તમારે શોધવાનું કે એકતાલીસ ક્યાં છે તો કે ઉ ઊ મૂળાક્ષરની જોડો એકતાલીસ લખેલું છે બરાબર તો ત્યાં તમારે ખાનામાં ઉ લખવાનો છે પૈતાલીસ પૈતાલીસ ક મૂળાક્ષર લખવાનો છે અડતાલીસ ઈ મૂળાક્ષર લખવાનો છે ઇમલિકા ઇ છબ્બીસ ડ લખવાનો છે ડમરુકા ડ અને છેલ્લે છે ઊંચાસ એ ઈખકા ઈ લખવાનું છે ખાનામાં બરાબર આ રીતના તમારે જવાબ પણ લખવાનો છે હવે પ્રશ્ન ત્રણમાં જુઓ કે એક તમારે વસ્તુ બનાવવાની છે પાસા પાસા તમે જોયા છે ને રમતી વખતે ખીલ કરતી રમત રમતી વખતે એટલે કે બેઠા બેઠા જે ઘરમાં રમત રમાય છે એમાં તમે પાસાનો ઉપયોગ કરીને રમત રમી શકો છો સાપ સીડી છે અમદાવાદ બાજી છે તો આ બધી બાકી મને આ બધામાં તમારે ભાષાથી રમી શકાય છે અથવા કોળીથી પણ રમાય તો તમારે અહીંયા ચિત્રમાં પ્રશ્ન ત્રણમાં પાસો દોરવાનો આપ્યો છે પાસો આપણે નોટમાં પેન્સિલથી દોરવાનો છે પણ તમારે એને રૂબરૂ મતલબ બનાવવાનો પણ છે પ્રેક્ટિકલ પણ કરવાનું છે એનું કેવી રીતના બનાવવાનું છે તો તમને ચોપડીમાં ઉલ્લેખ આપ્યો છે કે ત્રણ ખાલી માજીસની ડબ્બી લેવાની છે નાની એને તમારે એકબીજા સાથે ગમ વડે જોડી દેવાની એટલે એક બોક્સ બની જશે એક બોક્સ બની જાય પછી એની પર તમારે રંગીન કાગળ પણ સાદું કાગળ લેવાનું ચિત્રવાળો નહીં ચાલે ડિઝાઇન વાળો નહીં ચાલે સાઇનિંગવાળો નહીં ચાલે બરાબર સાદો કાગળ આવે છે ને આપણે પતંગનો કાગળ એ કાગળથી અથવા તો સાદો આપણો વ્હાઈટ કાગળ પણ ચાલશે તો એ કાગળ વડે તમારે એ માચિસની ડબ્બીને કવર કરી અને આ રીતના પાસો બનાવવાનો છે આ પાસો તમારે કમ્પ્લીટલી બનશે બરાબર ચોંટાડવા માટે જે કાગળનો ઉપયોગ કરો એની સાથે ગમનો ઉપયોગ કરો ચોકસાઈ રાખવાની અને કાતર વડે જે સાઈડ છે તે કાપીને પછી વ્યવસ્થિત બનાવવાનો છે તો આ રીતના તમારે પાસો બનાવી દેવાનો જ્યારે પણ શાળા ખુલશે ત્યારે હું તમારી પાસેથી માગીશ એની પર તમારે તમારું નામ નંબર ધોરણ બરાબર ને વર્ગ લખી દેવાનું નાણાં અક્ષર ઝીણા અક્ષર અંદર લખી દેવાનું પાસો તમારો બનશે મોટો બનશે ત્રણ પાચિસ છે ને એટલે હા ને તો આ રીતના તમારે કમ્પ્લીટલી પાચિસથી એક પાસો બનાવવાનો છે અને એ પાસો બનાવી જાય પછી તમે દોસ્તો સાથે ઘરે કેમ રમી શકો છો જે તમને ચોપડીમાં બતાવેલી છે આ રીતે તમે પુઠ્ઠા પર પણ બનાવી શકો છો ઘરમાં પણ તમે કાગળ પર બનાવી શકો છો અને એ રીતના તમારે ગેમ ઘરે રમી શકો છો તો આ આપણે ગિનતીનો બીજો પાઠ પૂરો થાય છે સમજ પડી ને સારા અક્ષર લખજો બરાબર અને બીજો પાઠ અને પેલો પાઠ પૂરો થાય છે હવે આપણે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો છે તો આપણે તો ત્રીજો અને ચોથો પાઠ પણ લેવાનો છે બરાબર તો આ એક અઠવાડિયામાં રોજ તમે એક એક બબે ઘડિયા લખશો તો પણ તમારા લખાઈ જશે અને સ્વાધ્યાય પણ એક જ દિવસમાં પૂરું થઈ જશે બરાબર તો આ રીતના સ્વાધ્યાય અભ્યાસ અભ્યાસ તો ચોપડીમાં કરવાનો છે એટલે તમે અત્યારે હાલ પૂરતું ન કરતા ચોપડી હોય તો કરી નાખજો ન હોય તો વાંધો નહીં બરાબર તો આ રીતના કમ્પ્લેટ કરજો